ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલા બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ગોધરાનો એક બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને આ બીમારીનો ઇલાજ ફક્ત અમેરિકા પાસે છે. આ બીમારીમાં જે ઇન્જેક્શન આવે છે તેની કિંમત 16 કરોડથી પણ વધારે છે. જે બાળકનો પરિવાર છે તે એકદમ મધ્યમ વર્ગનો છે અને તે પરિવાર પાસે એટલા બધા પૈસા નથી, માટે હાલ આખા દેશમાં બાળકને મદદ કરવાની અપીલ કરાઈ રહી છે, જેમાં આપણા ગુજરાતી કલાકારો પણ જોડાઈ રહ્યા છે. તેઓ પણ કહી રહ્યા છે કે આ બાળકને બને તેટલી તમે મદદ કરો જેથી આ બાળકનો ઇલાજ થઈ શકે અને આ બાળક આ દુનિયા જોઈ શકે અને એકદમ સાજો થઈ જાય, જેમાં આપણા ગુજરાતના લોકગાયક એવા કિંજલ દવે પણ અપીલ કરી હતી. તેમણે આ બાળક વિશે શું કહ્યું હતું એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. નમસ્કાર જય માતાજી. મિત્રો, હું કિંજલ દવે આજે આપ સૌને એક નમ્ર વિનંતી અને અપીલ કરવા આવી છું. ગોધરા સિટીમાં રહેતું એક નાનકડું બાળક જેનું નામ છે ધૈર્યરાજ સિંહ, એક ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે, જેની ઉંમર માત્ર 3 મહિનાની છે. અને આ બીમારીનો ઇલાજ ફક્ત અમેરિકાથી 16 કરોડનું ઇન્જેક્શન આવે છે, એનાથી જ આ બાળકનો ઇલાજ થઈ શકે એમ છે. અને માતા પિતા ખૂબ જ મધ્યમ વર્ગમાંથી હોવાથી આ બાળકનો ઇલાજ શક્ય નથી, જેથી આપણે ધૈર્યરાજસિંહને આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેનાથી જે પણ બને આપણે ધૈર્યરાજસિંહને મદદ કરીએ અને ધૈર્યરાજ પોતાની જિંદગી આગળ સુખી રીતે અને સ્વસ્થ રીતે જીવે એના માટે આપણે સૌ પ્રાર્થના કરીએ અને એમના માટે ડોનેટ કરીએ. આ વિડીયોના અંતમાં એક પોસ્ટર છે, એમાં ધૈર્યરાજના એકાઉન્ટની ડિટેલ છે, તો દરેક લોકો આ વિડીયોને શેર કરજો અને પોતાનાથી બનતી હેલ્પ કરજો. જય માતાજી.